આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબની ચરણવંદના બાદ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રીનો ભાવભર્યો પ્રતિભાવ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ડોક્ટર એચ મુરલીક્રિષ્ણા સહિત નર્મદા અને વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ સાથે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી અરોરાએ વિવિધ ચૂંટણીલક્ષી બાબતો અંગે કર્યો વિચાર વિમર્શ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરા આજે ગુજરાત વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અને સરદાર સરોવર નર્મદા નિગમલીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડોક્ટર રાજીવ ગુપ્તા સાથે ગુજરાતના તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદથી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા હેલિપેડ ખાતે આવી પહોંચતા વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલ નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે વ્યાસ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એલ એમ ડિંડોર અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહે શ્રી અરોરાનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને આવકાર્યા હતા આ પ્રવાસમાં શ્રી અરોરા સાથે નાયબ ચૂંટણી કમિશનર શ્રી ચંદ્રભૂષણ કુમાર કેન્દ્રીય ચૂંટણી આયોગ ખાતેના પીઆઈબીના એડિશનલ ડાયરેક્ટ જનરલ શ્રુતિ શેફાલી શરણ અને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણા પણ સાથે જોડાયા હતા દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરાએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પ્રસંગે ખૂબ જ આદર અને સન્માન સાથે માથું ટેકવી સરદાર સાહેબની ચરણવંદના કરી હતી તે પછી તેમણે પ્રવાસધામ કેવડિયા વિવિધ આકર્ષણોની મુલાકાત લીધી હતી આ પ્રતિમા નથી સ્થાપત્યનો ચમત્કાર છે એવી લાગણી વ્યક્ત કરતા શ્રી અરોરાએ જણાવ્યું હતું કે તેના લીધે આ સ્થળ તીર્થધામ બન્યું છે અને પ્રભુની કૃપા હોય અને સદનસીબીનો સાથ હોય તો જ આવા ધામની મુલાકાત શક્ય બને છે તેમણે કહ્યું હતું કે અહીંની પ્રાકૃતિક સૌંદર્ય પણ અદ્ભુત છે 2007માં આ પ્રતિમાની પરિકલ્પના કરવામાં આવી એની યાદ અપાવતા તેમણે જણાવ્યું હતું કે આ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા છે ભારતને એકતાના સૂત્રે જોડનારા મહાપુરુષોની આ પ્રતિમા છે તેમણે 1945થી 1950 વચ્ચે સરદાર સાહેબને જુદા જુદા મહાનુભાવોએ લખેલા પત્રોનું સંકલિત ગ્રંથોનું હાલમાં તેઓ શ્રી દ્વારા થઈ રહેલા વાચનને યાદ કરતા તેમણે જણાવ્યું કે તેઓ ખરેખર કર્મઠાથી પ્રતિમૂર્તિ હતા મારી કલ્પના કરતાં પણ આ જગ્યા ક્યાંય વધારે અદ્ભુત છે તેમ દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી અરોરાએ વધુમાં ઉમેર્યું હતું આ મુલાકાત દરમિયાન દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરાએ કેવડિયા ખાતે આરોગ્ય વન જંગલ સફારી પાર્ક એકતા નર્સરી એકતા મોલ વગેરે સ્થળોની પણ મુલાકાત લઈ તેઓ શ્રી અત્યંત પ્રભાવિત થયા હતા ગુજરાતના વન વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મેનેજિંગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લીના ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડોક્ટર રાજીવ ગુપ્તાએ આ મુલાકાત દરમિયાન ઉક્ત વિધિ સ્થળોની વિગતવાર જાણકારીથી તેમને વાકેફ કર્યા હતા કેવડિયાની આજની આ મુલાકાત દરમિયાન દેશના મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી સુનિલ અરોરાએ ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી ડોક્ટર એસ મુરલીક્રિષ્ણા વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી શ્રીમતી શાલિની અગ્રવાલ નર્મદાના ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ કે વ્યાસ સાથે વસ્તી આધારિત જેન્ડર રેશિયો 2021ની ફાઇનલ મતદાર યાદી આધારિત જેન્ડર રેશિયો એપિક તારીખ 15 જાન્યુઆરી 2021ના રોજ પ્રસિદ્ધ મતદાર યાદીમાં કેટલા નામો કમી થયા કે નવા ઉમેરાયા તેના તેમાંય ખાસ કરીને યુવા મતદારોની વિગતો સ્વીપ એક્ટિવિટી વગેરે જેવી ચૂંટણીલક્ષી બાબતો અંગે વિચાર વિમર્શ કરી તેની સમીક્ષા પણ કરી હતી સ્પીડ ન્યૂઝ 17 સુરત હંમેશા સત્યની સાથે તીર્થસ્થાન કર્મો છે આવી તીર્થસ્થાન પે આતા અને આજે ભગવાનની કૃપા એને આય 2007 સે ઇસકી પરિક્રમા શરૂ હોઈ આજે વર્લ્ડ કા ટાલેસ્ટ સ્ટેચ્યુ હૈ આર્કિટેક્ચરલ વંડર તો હૈ આર્કિટેક્ચરલ સીનિક એસ્થેટિક લોકેશનલ વો સબ વંડર તો હૈ સબસે બડી બાત યે હૈ કિ યે સ્ટેચ્યુ જો હૈ ઇટ ઇઝ for a person who united India, who integrated India. आजकल एक ऐसे भी किताब पढ़ रहा हूँ 1945 से 50 के बीच जो सरदार साहब के लेटर्स थे टू वेरियस पीपल वाइस रॉय देन प्राइम मिनिस्टर एनर्जी एवरीबॉडी विद इन ओन पार्टी
आई थिंक इतनी ज़्यादा कर्मठता से मेहनत कर सकता है, वो भी ना तो उस हिसाब से आई टी का ज़माना था, ना कोई कंप्यूटर्स थे, आने रिमिंगटन टाइप राइटर्स पे लिखा लिखा के हाथ से लिखा लिखा के ऑलमोस्ट 10 volumes, तो यहाँ आगे ऐसा लगा कि सब कुछ एक तरह से ऑल सच थिंग्स वर रियलिटी इज इवन मोर वंडरस देन व्हाट आई थॉट.